મિત્રો અક્ષર ક્લાસીસના ઓનલાઈન વિડિયોમાં તમારું સ્વાગત છે. આપણે દ્વિચલ સુવેગ સમીકરણ યુગ્મ આ ચેપ્ટરની શરૂઆત કરી દીધી. મેં પ્રસ્તાવનાનું એક પેજ તમને વોટ્સએપના ગ્રુપમાં મોકલેલું હતું. સમીકરણ ઉકેલવાની જે ચાર રીતો છે, આલેખની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકાર, ક્રેમરની રીત અને લોપની રીત, એમાંથી આપણે આજે આદેશની રીત જોવાના છીએ. તો આદેશની રીતમાં કોઈ પણ દાખલો કેમ ગણવો, આ દાખલો પૂરો થાય પછી આના જેવા બે દાખલા હોમવર્કમાં પણ આપીશ. તો જરા ખાસ ધ્યાન દેજો. બે સમીકરણ આપણને આપેલા છે, x + 2y = 9 અને 3x - 5y = 16. મિત્રો, આદેશની રીતમાં x કે y આ બેમાંથી એકને એકલો કરવો પડે. તો જો આપણે અહીંયા x ભેગો સહગુણક નથી એટલે આપણે x ને એકલો કરીએ તો x = 9 - 2y. બંને સમીકરણને તમારી રીતે પહેલા નામ આપી દેવાના, આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે આ x ની કિંમત આ 2y આ બાજુ પ્લસ હતા, ઓલી બાજુ ગયા તો માઈનસ. 9 - 2y આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે, 3x - 5y = 16. 3 x ની બદલે મૂકવાનું 9 - 2y - 5y = 16. 9 તેરી 27 - 3 2 6y - 5y = 16. 27 આ બાજુ પ્લસ, ઓલી બાજુ જાય તો માઇનસ. ઓછા 6y ઓછા 5y એટલે ઓછા 11y. આ બાજુ 16 - 27 - 11y = - 11. બંને બાજુથી માઇનસ નિશાની ઉડી જશે. y = 11 ના છેદમાં 11 એટલે y = 1. હવે y ની કિંમત x ના સૂત્રમાં મૂકી દો. y ની કિંમત x ના સૂત્રમાં મૂકતા x = 9 - 2y. 9 - 2 ની y ની બદલે 1. 9 - 2 = 2. 9 - 7 એટલે x = 7. તો મિત્રો, સમીકરણનો ઉકેલ આવી ગયો છે, xy = 7 અને 1. આ દાખલો અહીંયા પૂરો થયો.